કે સામે જે અક્ષયરાજ મકવાણા પણ છે તે પણ ઊભા છે ડીસીપી ઝોન, તેમની સાથે વાત કરવાનો પણ અમે પ્રયત્ન કરીશું, જેમણે સ્થિતિને કંટ્રોલ કરી છે અને બે ત્રણ લોકોની અટકાયત પણ કરી છે. બહુ સ્વાભાવિક વસ્તુ છે કે જે રીતના સ્થિતિ બની છે તે પ્રમાણે આપણે પ્રયત્ન કરીશું. સાહેબ, આપે આવીને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો, આપે ઝાલા સાહેબે, કેટલા લોકોની અટકાયત છે અને અત્યારે સ્થિતિ કેવી છે? અત્યારે લોકોને લઈ ગયા છીએ અમે લોકો પોલીસ સ્ટેશન, અને હાલમાં ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને પરિસ્થિતિ અંડર કંટ્રોલ છે. કોઈ લો એન્ડ ઓર્ડર જેવી કોઈ બીજી પરિસ્થિતિ છે નહીં. સાહેબ, કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે? અટકાયત નથી કરવામાં, એ લોકોને અત્યારે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલા છે. સાહેબ, હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો તે સ્થિતિને કંટ્રોલ શાંત કરવા માટે? બિલકુલ લાઠીચાર્જ એક પણ નથી થયો, હું આપને જણાવી દઉં. લાઠીચાર્જ બિલકુલ નથી કરવામાં આવ્યો, ટોળું હતું એને માત્ર દૂર કરવામાં આવ્યું છે અને એમાં કોઈને એક લાઠી પણ મારવામાં આવેલી નથી. અત્યારે બંદોબસ્ત વધારવામાં આવશે કારણ કે આ વિસ્તાર એવો છે, અને જે રીતના સ્થિતિને કંટ્રોલ કરી આપને લાગે છે કે કાલના સમયમાં આ વિસ્તારમાં કોઈ પણ જનસભા કે કોઈ પ્રચાર રાઉન્ડ હોય તો આપનો બંદોબસ્ત વિશેષ રહેશે? જી બિલકુલ રહેશે. અત્યારે અમારી પોલીસ છે, ફ્લેગ માર્ચ પણ કરી રહી છે, આપ જોઈ શકો છો કે અત્યારે વિસ્તાર બિલકુલ શાંત છે અને અંડર કંટ્રોલ છે પૂરેપૂરો. તો આતા અક્ષયરાજ જેમનું કેવું છે કે કાયદેસર અત્યારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને અટકાયત નથી કરવામાં આવી, પણ જે લોકો વિરોધ કરતા હતા તેને બહાર લઈ એટલે કે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે, પોલીસ ફ્લેગ માર્ચ કરી રહી છે, તેમના કેવા પ્રમાણે અત્યારે બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. આ ગેટની બહારના દ્રશ્યો છે, હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો છે, ડીસીપી ઝોન સહિત કક્ષાના અધિકારીઓ પણ પહોંચ્યા છે. આપ જોઈ શકો છો કે અહીંયા જે ગાડીઓ છે પોલીસની તે પણ અહીંયા પહોંચી ચૂકી છે, ડીસીપી ઝોન પહોંચી ચૂક્યા છે, આસપાસના પીઆઈ પીએસઆઈ સહિતના કાફલાને અત્યારે તૈનાત કરી દેવામાં આવ્યો છે કે જેથી કરીને આ ઘટનાના કોઈ પડઘા ન પડે તે કારણ આપને હું બતાવવા માંગીશ. આપ જોઈ શકો છો કે અહીંયા પોલીસ કાફલો સાદા ડ્રેસમાં પણ પહોંચી ચૂક્યો છે. દરેક આખું જે ગ્રાઉન્ડ છે એટલે કે જે મેઇન ચાર રસ્તા છે જે હોલની બાજુના ત્યાં દરેક જગ્યાએ અત્યારે પોલીસ પોતે તૈનાત કરી દેવામાં આવી છે, કારણ કે